नमस्ते विद्यार्थी मित्रों, हूँ हर्षद भट्ट, स्वनिर्भर प्राथमिक शालामांथी धोरण 7 માં આપને ગુજરાતી વિષય ભણાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષયની અંદર ચિત્ર પાઠ સમજીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર મેં આપને કીધું એ પ્રમાણે ગુજરાતીની અંદર ચિત્ર પાઠ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મેળામાં। પાઠનું નામ શું છે? મેળામાં। વિદ્યાર્થી મિત્રો, મેળાનું નામ સાંભળીને જ આપણા મુખારવિંદ ઉપર ઉલ્લાસ આનંદ દેખાઈ આવે છે। કારણ કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે મેળાની અંદર કેટલી મજા આવે છે, તો બસ આપણે જે મજા માણીએ છીએ એ મજાને અહીંયા આપણે સમજવાનું છે, જાણવાનું છે। અહીંયા આ ચિત્રમાં તમે જોઈ શકો છો મેળાનું ચિત્ર આપ્યું છે। શેનું ચિત્ર છે? મેળાનું। મેળાની અંદર જુદી જુદી દુકાનો છે, રમકડાની દુકાન છે, મીઠાઈની દુકાન છે, પછી ઈચકો છે, અને અહીંયા જોઈ શકો છો કે મદારી ખેલ બતાવી રહ્યો છે। મદારીના હાથમાં ડમરું છે। શું છે? મદારી ડમરું વગાડીને ખેલ બતાવી રહ્યો છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાય છે કે એક વ્યક્તિ દોરડા ઉપર ચાલી રહ્યો છે। ક્યાં ચાલી રહ્યો છે? દોરડા ઉપર। તો આ જે ખેલ બતાવે છે એને નટ કહેવાય। શું કહેવાય? નટ। એ નટના હાથમાં લાકડી છે। શું છે? લાકડી। અને કેટલાક બાળકો અહીંયા દુકાન ઉપર રમકડા ખરીદી રહ્યા છે। કેટલા બાળકો ખરીદે છે? બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે। અહીંયા ફુગ્ગાવાળો ઊભો છે। એ ફુગ્ગાવાળાના હાથમાં રંગબેરંગી જુદા જુદા ફુગ્ગાઓ જોવા મળે છે। પછી આ બાજુ જુઓ, ચકરડી, જુદી જુદી ચકરડીઓ લઈને, રમકડાની ચકરડીઓ લઈને એક વ્યક્તિ ઊભો છે, અને એ ચકરડીવાળા પાસે એક બાળક ચકરડી ખરીદી રહ્યો છે। અહીંયા ત્રણ બાળકો ટેબલ ઉપર, ખુરશી ઉપર બેસી અને નાસ્તો કરી રહ્યા છે। શું કરી રહ્યા છે? નાસ્તો કરી રહ્યા છે। એવી જ રીતના અહીંયા જે ચકરડું છે, બરાબર, જે ઈચકો કહીએ છીએ આપણે, ગોળ ફરે છે, એની અંદર જુદા જુદા બાળકો ઈચકાને મજા માણે છે। એ જે ગોળ ફરે છે ચકરડી, એની મજા માણી રહ્યા છે। આ બાજુ નટ ખેલ દેખાડી રહ્યો છે, નટ દોરી ઉપર ચાલી રહ્યો છે, અને નીચે એક વ્યક્તિ બેસી અને ઢોલક વગાડી રહ્યો છે। એ ઢોલકનો અવાજ સાંભળી પાછળ બે બાળકો નાચી રહ્યા છે। શું કરી રહ્યા છે? નાચી રહ્યા છે। આ જ પ્રમાણે અહીંયા એક ટ્રેનનો પાટો દેખાય છે। શું દેખાય છે? રમકડાની ટ્રેનનો પાટો દેખાય છે। એ પાટા ઉપર ટ્રેન ધીરે ધીરે આગળ વધી રહી છે। એવું આ ચિત્ર મેળાનું પ્રથમ, ગુજરાતીની અંદર જે પ્રથમ ચિત્ર પાઠ છે અહીંયા આપવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે ચિત્ર છે એ ચિત્રને પૂર્ણ સમજ્યા, બરાબર છે? ચિત્રમાં શું શું કાર્ય થઈ રહ્યું છે, શું દેખાય છે એ આપણે સમજ્યા। હવે પછીના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પાઠ પ્રમાણે જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબને આપણે સમજીશું। ત્યાં સુધી મને રજા આપશો। અસ્તુ।